ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં મળેલી સામાન્ય સભામાં વિપક્ષી સભ્યોએ વિવિધ મુદ્દે આક્રમક વિરોધ કરતા સભા તોફાની બની જવા પામી હતી ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા ચીફ ઓફિસર અને પ્રમુખની અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં વિવિધ પ્રશ્નોના મુદ્દે શાસક પક્ષના સભ્યો અને વિપક્ષના સભ્યો વચ્ચે શાબ્દિક ટપાટપી થતા મામલો ગરમાયો હતો ભાજપ શાસિત ભરૂચ નગરપાલિકામાં આજ રોજ બજેટ રૂપી અંદાજપત્ર રજૂ કરવામાં આવેલો હતો અમે વિપક્ષ તરફથી આ અંદાજપત્રને ભરૂચની જનતા માટે કહી શકાય કે અંધારપટ બજેટ આજે રજૂ થયું છે શાસક પક્ષે જે રીતે આટલા વર્ષના શાસનના અંદર ભરૂચ નગરપાલિકાની ગોર ખોદી નાખી હોય એમ દરેક હેડના અંદર જે લાઇટ વિભાગ હોય પાણી વિભાગ હોય પીડબ્લ્યુડી વિભાગ હોય સેનેટરી વિભાગ હોય કે નગરપાલિકાની શોપિંગ સેન્ટરના દુકાનોનો પ્રશ્ન હોય તમામ પ્રશ્નના અંદર કહી શકાય કે ચાલીસ કરોડથી વધુનું આજે નગરપાલિકા પર દેવું છે દેવા માટે જે પ્રશ્ન પૂછવામાં આવેલા હતા એ પ્રશ્નમાંથી બી ભાગવાનું ભરૂચ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીએ કામ કરેલું છે અમારા નગરપાલિકાના વિપક્ષના સભ્યોએ લાઇટ પાણી અને જે લોકોની સમસ્યા છે એ સમસ્યાના પ્રશ્નો પૂછેલા એ પ્રશ્નને કહી શકાય કે આ સરમુખ્યાશાહી શાસન છે તે શાસનના પ્રમુખે તેમણે કીધું કે નાના નાના પ્રશ્ન ના પૂછો ભાઈ શ્રી આ વિધાનસભા કે લોકસભા નથી આ ભરૂચ નગરપાલિકા છે નગરપાલિકાનું બજેટ રજૂ થાય નગરપાલિકાની મીટિંગ હોય એના અંદર જે પ્રશ્ન હોય એ પ્રજાલક્ષી પ્રશ્નો હોય જે પ્રજાને દુવિધા હોય પાણીનો પ્રશ્ન હોય લાઇટનો પ્રશ્ન હોય ગંદકીનો પ્રશ્ન હોય કે પછી નગરપાલિકાના અંદર આવતા તમામ હેડના અંદર કોઈ બી જગ્યાએ જે લોકોને જે પ્રશ્ન હોય એ પ્રશ્ન રજૂ કરવાના હોય આ જે પ્રશ્નોને નગરપાલિકાના પ્રમુખ અને એમના સાથી મિત્રો નાના પ્રશ્નો કહીને સંબોધીને કહ્યું કે નાના પ્રશ્નો છે નાના પ્રશ્નો ના પૂછો તમે નાના નાના કામ નથી કરી શક્યા આજે ભરૂચના લોકો માટે અને તમે જોયું હશે કે ચાલુ બજેટની મિટિંગના અંદર એમને ભાગવું પડ્યું એમની પાસે કોઈ પ્રશ્નનો જવાબ નહોતો કારોબારી ચેરમેન પાસે કોઈ અભ્યાસ નહોતો જ્યારે તમારા પાસે કોઈ અભ્યાસ ના હોય તમે કોઈ કાર્ય કર્યું ના હોય બજેટના અંદર એવું કોઈ પણ જોગવાઈ નવી જોગવાઈ ભરૂચ શહેર માટે હતી નહીં તમામ કામ જે બી હતા એ છેલ્લા દસ પંદર વર્ષથી રિપીટ કરવામાં આવી રહ્યા છે એ જ કામો હતા બજેટને આખું બજેટ પ્રસિદ્ધ કરવામાં નથી આવ્યું આજે અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ વખોડીએ છીએ ભરૂચ નગરપાલિકા દ્વારા આજ રોજ સભાખંડમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું જેમાં નગરપાલિકા દ્વારા એકસો ત્રેપન પોઈન્ટ ઓગણીસ કરોડનું બજેટ રજૂ કરવામાં આવેલું છે જેમાં બાવીસ પોઈન્ટ ત્રીસ કરોડ પુરાણ દ્વારું બજેટ રજૂ કરવામાં આવેલું છે જે સર્વાનુમતે પાસ થયું છે ભરૂચ નગરપાલિકામાં બે હજાર બાવીસ ત્રેવીસની અંદર વિકાસના કામોની એક અલગ શરૂઆત થ કરવામાં આવશે કોરોનાના કાળ દરમિયાન ભરૂચ નગરપાલિકાના ઘણા વિકાસના કામો અટકી ગયા હતા હાલ ભરૂચ નગરપાલિકા જે પાણીની ટાંકી છે જેમાં ગ્રીન એનર્જીના અભિગમ સાથે લગભગ બધી જ પાણી ટાંકીઓ પર સોલર પ્લાન કરવામાં આવશે જેનાથી વીજળીમાં ઘણી બધી રાહત થશે લાલા લજપતરાય હોય તાળાબાઈ સ્કૂલ હોય કે વેજલપુર સ્કૂલ હોય એ બધી જ સ્કૂલોનું નવીનીકરણ કરવામાં નવીન નવીનીકરણ કરવાના આદેશો કરી દેવામાં આવ્યા છે વિવિધ વોર્ડની અંદર ભરૂચ નગરપાલિકાના વિવિધ વોર્ડની અંદર અગિયાર અગિયાર વોર્ડમાં નવા સિવિક સેન્ટરો બનાવવામાં આવશે નવા વોર્ડ ઓફિસ બનાવવામાં આવશે જેથી સામાન્ય નાગરિક પોતાના વોર્ડની અંદર કોઈ બી ફરિયાદ હોય તો સીધા વોર્ડ ઓફિસ પર જઈને એનું નિરાકરણ લાવી શકે છે વિકાસના કામોમાં આ વખતે ભરૂચ નગરપાલિકા દ્વારા અગિયાર કરોડોના લગભગ ટેન્ડરો બહાર પાડી દીધા છે જેની વહીવટી પણ આવી ગઈ છે એમાંથી લગભગ સાડા સાત કરોડની જાહેરાત અમે કરી દીધી છે ભરૂચના મુખ્ય મુખ્ય રસ્તા જેવા કે કશક સર્કલથી લઈને બેંક ઓફ મહારાષ્ટ્ર સુધી પેવર બ્લોક અમે નેવ્યાસી લાખના ખર્ચે પાસ કરેલો છે પાંચ બત્તીથી મમ્મતપુરા વચ્ચેનું જે ઘરનાળું છે એ બી અમે મોટું કરવા માટે લગભગ દોઢથી બે કરોડ રૂપિયા અંદાજીત રકમ ફાળવી દીધી છે ભરૂચ નગરપાલિકા દ્વારા સ્વયં જૈવસ્થિ લઈને મમ્મતપુરા આર એનબીના હસ્તે એક નવા પુલનું રોકાણ પણ અડસઠ કરોડના ખર્ચે થઈ રહ્યું છે ભરૂચ નગરપાલિકાના ચારો તરફી ભરૂચ નગરપાલિકાનો પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ કોઈ બી વિસ્તારમાં વિકાસના કામો રહી ના જાય અને દરેક વિસ્તારમાં ન્યાય મળે અને દરેક વિસ્તારમાં કામ થાય એનું આગવું આયોજન કરેલું છે

ભરૂચ નગરપાલિકા ફક્ત એક નગરપાલિકા નથી ગુજરાત રાજ્યની એકસો છપ્પન નગરપાલિકા છે જેમાં એમનું બી શાસન હશે અમારું બી શાસન છે પરંતુ જે નાણાકીય દેવું છે એમને ખબર છે કે એમાં ટેકનિકલી કારણ શું છે કદાચ આખા ગુજરાતમાં અનગરપાલિકા ભરૂચ નગરપાલિકા એવી હશે કે અગિયાર મહિના પછી એસટીપીથી અંદર આ ભરૂચ નગરપાલિકા સૌથી સદ્ધર નગરપાલિકા થશે પરંતુ નાના નાના મુદ્દાઓ ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે જોરથી બોલવું લાઇટ બિલ આટલું કેમ આવે અંદર ખુરશીઓ કેટલી છે ખુરશીઓ બાદ એના એના મીટર બરાબર ચાલે છે કે નહીં આવા જવાબ મને એવું લાગે છે કે વિપક્ષની નબળાઈ છે વિપક્ષે મજબૂત થવું જોઈએ અને વિપક્ષે એવા પ્રશ્ન કરવા જોઈએ કે જેને જેનું અમારું ધ્યાન ના હોય સત્તા પક્ષ જે કામો કરી ચૂકી છે અને સત્તા પક્ષ જે કામ કરે છે એ કામને વારંવાર વાગોળવા એ કામને વારંવાર બોલવું જોરથી બોલવું જૂઠું બોલવું અને ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે આ વિપક્ષની જે જે દર વખતે બોર્ડની અંદર જે રમત હોય છે એને અમે હવે અમે સ્વીકારીએ નહીં જે મુદ્દા હશે પ્રજાલક્ષી મુદ્દા હશે અમે એનો છાટી ઠોકીને જવાબ આપીશું અને ભારતીય જનતા પાર્ટી ભરૂચ નગરપાલિકા જે ગ્રામ પંચાયત છે જિલ્લા પંચાયત છે અમારી અમારી સરકાર છે અને એટલે છે કે અમે પ્રજાની વચ્ચે રહીએ છીએ એ કોરોનાની મહામારી હોય કે કોઈ બી આપત્તિ હોય અમે હર હંમેશ પ્રજાની વચ્ચે રહેતા આવેલા છે અને અમે ભાગતા નથી કોઈના બી પ્રશ્નના જવાબ આપીશું પણ એક જ પ્રશ્ન વારંવાર ખોટી રીતે પૂછવામાં આવશે અને એકની એક વાત ખોટી રીતે કરવામાં આવશે તો મહેરબાની કરીને હવે એ જવાબ આપવામાં આવે નહીં ભરૂત નગરપાલિકા પર એકતાલીસ કરોડનો આક્ષેપ એમને જે કરેલો છે એ નગરપાલિકાની અંદર વહીવટી બાબત છે ફક્ત ભરૂત નગરપાલિકા એક નહીં પરંતુ જે આખા ભરૂચ નગર આખા ગુજરાતની જે એકસો છપ્પન નગરપાલિકા છે અબકડ વર્ગની એમાં નોર્મલી કોઈ બી વસ્તુમાં ટેકનિકલી જેનો વ્યવસાય વેરો છે જે સ્વભંડોળની આવક છે એ અમુક કારણોસર ઓછી આવતી હોય છે અત્યારે જ તમને ખ્યાલ હોય તો અમૃત મહોત્સવ સરકારે પ્રોત્સાહક યોજના બહાર પાડી જેનાથી ભરૂચ નગરપાલિકાના ઘણું બધું સ્વભંડોર આવવાનું છે જેમાં બાર કરોડ માત્ર એમાઉન્ટ છે જેમાં સાડા છ કરોડ વગર ઇન્ટરેસ્ટ છે જેની અંદર નગરપાલિકાએ લગભગ સવા બેથી ત્રણ કરોડની ઉઘરાણી તો કરી નાખી છે એટલે સ્વભંડોળની આવક આવે જેમ જેમ ગ્રાન્ટના હેડ હોય પંદરમું નાણાંપંચ ચૌદમું નાણાંપંચ એ આજ જે સરકારે જે રાહત આપી છે એનાથી ભવિષ્યની અંદર ઘણા બધા દેવાઓ જે છે એ ચૂકતા થશે